नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनू अमारी विशेष रजूआत जीवो अने जीवादोमां। हूँ छू आपनी साथे दीपा। कोरोना वायरसना पगले एक मानवी आजे बीजा मानवीने बचाववामां व्यस्त बन्या छे, त्यारे अबोल जीवनी परवा कोईए करी नथी। आ સંજોગોમાં સામાજિક સેવાની પ્રવૃત્તિમાં સદા અગ્રેસર રહેલા મંતવ્ય ફાઉન્ડેશન ઉપરાંત સમન્વય પરિવાર અને ભારત માતા મંદિરના ત્રિવેણી સેતુથી અબોલ જીવને પાંજરાપોળમાં રહેવા અને ઘાસચારા સહિતની સુવિધા પ્રાપ્ય બનાવીને ત્રણેય સંસ્થાઓએ જીવદયાનો ધર્મ અપનાવ્યો છે। જુઓ આ વિશેષ અહેવાલ। વર્તમાન સમયમાં કોરોના વાયરસે માનવીને માનવ થાવતો ઘણો, એટલે કે માનવને માનવ બનવાનો સંદેશ તો આપી જ દીધો છે, પણ કોરોનાની સ્થિતિમાં પશુધનને બચાવવા અને ઘાસચારાના અભાવે મૂંગા અને અબોલ જીવને બચાવવા હજી સુધી કોઈ આગળ નથી આવ્યું। પરિણામે આ માહિતી મંતવ્ય ન્યૂઝની પ્રેરક સંસ્થા મંતવ્ય ફાઉન્ડેશનના ધ્યાનમાં આવી અને સંસ્થાના ચેરમેન જિગ્નેશભાઈ પટેલે સહયોગી સંસ્થા તરીકે સમન્વય પરિવારના ઘનશ્યામભાઈ અને ભારત માતા મંદિરના સંત પૂજ્ય બ્રહ્મલીન સત્યમિત્ર ગિરિજીના આશીર્વાદથી પાંજરાપોળના અબોલ મૂંગા જીવની રક્ષા કરી માનવ ધર્મ બજાવવાનો નિર્ણય કર્યો। અમદાવાદ જિલ્લાના સાણંદ સ્થિત આણંદજી કુશળચંદજી ખોડા ઢોર પાંજરાપોળ સંસ્થામાં નિર્વાહ કરી રહેલા અંદાજે 1200 જેટલા અબોલ જીવોને ઘાસચારો આપી ત્રિવેણી સંસ્થા અને દિલાવરદાતાઓએ દાનની સરવાણી વહેવડાવી માનવ ધર્મ અદા કર્યો છે। સાણંદની પાંજરાપોર સંસ્થાએ આ અભિગમને આવકાર આપ્યો હતો। મૂંગા અને અબોલ પશુ માટે જીવદયા અભિયાનમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સાણંદ પ્રાંત અધિકારી સાથે પીઆઈ પણ સામેલ થયા હતા। આ ત્રણેય પ્રકારની સેવાઓને સમન્વય પરિવાર અને ભારત માતા મંદિર અને મંતવ્ય ફાઉન્ડેશન એમણે એક પ્રકલ્પ સાથે જોડ્યો છે। છેલ્લા બે મહિનામાં જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની અંદર જમ્મુ કાશ્મીર ખાતે બે ગુજરાતના જવાનો શહીદ થયા, વીર ભરતસિંહ પરમાર અને ગંભીરસિંહ કાસેલા। આ બંને લખતર સુરેન્દ્રનગરના યુવાનો એમના શહીદોની શહાદતને શ્રદ્ધાંજલિ સાથે ગૌસેવાના કાર્યને અજોડ સમન્વય કરવામાં આવ્યો અને આ બંને શહીદોની શ્રદ્ધાંજલિના ભાગરૂપે આવેલું દરેક દાન એ ગૌસેવાની અંદર વાપરવામાં આવ્યું અને આ ગૌસેવાના યજ્ઞની અંદર સાણંદ પ્રાંત અધિકારી પ્રાંત સાહેબ અને સાથે પીઆઈ ઝાલા સાહેબે પણ પોતે ગૌસેવા કરીને એને વધાવ્યો। સાણંદ પાંજરાપોળના ટ્રસ્ટીશ્રીઓ શ્રી મિલનભાઈ, શ્રી બકાભાઈ, શ્રી ટીનાભાઈ, શ્રી ધ્રુમીનભાઈ દોશી, શ્રી વિજયભાઈ, આ સૌએ આ તમામ દાનને વધાવીને અને સમન્વય પરિવાર અને મંતવ્ય ફાઉન્ડેશનના આ અજોડ પ્રયત્નને વધાવીને સૌને અભિવાદન કરે છે। દેશ માટે પ્રાણની આહુતિ આપીને પણ સરહદી સુરક્ષા કરતા મૂળ ગુજરાતના જ બે શહીદ જવાનની શહાદતને આદરાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના શહીદ જવાન વીર ભરતસિંહ પરમાર અને શહીદ ગંભીરસિંહ કાસેલાના પરિવારે શહીદની સ્મૃતિમાં આવેલા દાનનો સદુપયોગ પણ જીવદયા હેતુ કર્યો અને શહાદત માટે આવેલા દાનની રકમ ગૌરક્ષા માટે આપવાનો અનુકરણીય અભિગમ અપનાવવામાં આવ્યો હતો। દરમિયાન સાણંદ પાંજરાપોળના નિભાવ અંગે સંસ્થાના મંત્રી ધ્રુમીન દોશીએ માહિતી આપી હતી। અમારી સંસ્થા સેત આનંદજી કુશળજનજી ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા 127 વર્ષ જૂની સંસ્થા છે। આ સંસ્થામાં અત્યારે હાલમાં 1150-1200 ઢોરોનો નિભાવ થઈ રહ્યો છે અને દૈનિક ખર્ચો 57,000-60,000 રૂપિયાનો દૈનિક ખર્ચો છે। આ ખર્ચો અત્યારે અમે જે નિભાવ કરી રહ્યા છે એ દરેક સમજથી દાન આવે છે એમાંથી નિભાવ થઈ રહ્યો છે, પણ આ લોકડાઉનના હિસાબે અત્યારે દાન આવવાનું ઓછું થઈ ગયું છે, તેથી નિભાવ એટલો થઈ શકતો નથી અને ઘાસની અને બધી તકલીફ પડે છે। સરકારશ્રીએ પણ 25 રૂપિયા પર ઢોરનું નિભાવ આપવાનો વાત કરી છે, પણ એ 25 રૂપિયા ઇનફ નથી, એટલે દરેક સમાજને અપીલ કરું છું કે આ સંસ્થામાં ઉદાર હાથે દાન આપશો। સંસ્થામાં સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલા ઘનશ્યામભાઈએ વર્તમાન સમયે કોરોનાની સ્થિતિમાં પણ ગૌસેવા માટે સમયનું યોગદાન આપી રહેલા યુવા સેવકોની સેવાને બિરદાવી હતી। કોરોનાથી બચવા લોકો માનવને બચાવવામાં વ્યસ્ત છે, ત્યારે યુવા સેવકો અબોલ પશુને બચાવવામાં સ્વેચ્છાએ વ્યસ્ત બન્યા છે।
ત્યારે યુવા સેવકોના કાર્યની ઘનશ્યામભાઈએ ભારોભાર પ્રશંસા કરી હતી. સાણંદ પાંજરાપુરમાંથી ગાયોની પુકાર લઈને અનેક સંસ્થાઓ ગૌમાતાની રક્ષા માટે અને ગૌમાતાની સેવા માટે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને પહેલી હરોળના કોરોનાના સૈનિકો કહી શકીએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય, એટલા માટે નહીં ગણાય કે આવી વિચિત્ર પરિસ્થિતિની અંદર પણ એ લોકો ઘરની બહાર નીકળી અને ગૌપ્રેમીઓ ગૌભક્તો જેમને ગૌમાતાની સેવા માટે અને અબોલ પશુ પંખીની સેવા માટે જેઓ અનેક જેહદ ઉઠાઈ તકલીફો ઉઠાઈ અને ઘરની બહાર નીકળી અને સેવા કરીએ છે. યુવા સેવાની કામગીરી જોઈએ તો ન માત્ર પાંજરાપોળમાં નિર્વાહ માટે હોય એવા પશુ પરંતુ ગામમાં બિનવારસી રખડતી ગાયની રક્ષા કરવાનું બીડું પણ આ યુવા ટીમે ઉપાડ્યું છે. 10 યુવા સભ્યો ગાયને પણ ઘાસ ચારો પાડવાનું ઉમદા કાર્ય કરે છે. આ માટે દૈનિક ટ્રક ભરીને ચારાનું દાન દાતા પાસેથી મળી રહે છે. પરિણામે યુવા ટીમ આ કાર્ય દૈનિક નિયમિત રીતે કરીને પાંજરાપોળમાં નિભાવ નહીં કરતી બિનવારસી ગાયોનો નિભાવ પણ યુવા ટીમ કરે છે. જ્યારથી આ લોકડાઉન શરૂ થયું ત્યારથી અમારી ટીમ સાથે ભેગી ચર્ચા કરી કે આ અબોલા જીવને ખાવા પીવા, પછી ટીમે એક ચર્ચા કરી અમે કાપી જાતે ટ્રેક્ટર ભરીને એની સેવા સાથ સહકાર આપો પોલીસ સ્ટેશને અમને સાથ તંત્ર સાથે રહી અમને સાથ સહકાર આપ્યો. પછી અમારી જે 9-10 જણ દિવસો ગયા સારો ફાળો કે રોજની એક પાંજરાપુરમાં એક ગાડી છે, પ્લસ કે એની અંદર અમારા જે બિનવારસી જે ગાયો છે ગામની લગભગ ગણીને 700-750 મારો કાર્યક્રમ. ભારત માતા મંદિરે સલામ સંદેશ આપ્યો, સાથે સહયોગી સંસ્થા મંતવ્ય ન્યૂઝ ફાઉન્ડેશન અને સમન્વય જનતા કર્ફ્યુ નો આદેશ આપ્યો અને એના કારણે એમના એ શહીદોના પરિવારમાં જવાનું આપણે થઈ શક્યું નથી, પરંતુ એમની શહાદતને આપણે બિરદાવવી એ આપણો એક ચોક્કસ નિશ્ચય હતો. અને એ નિશ્ચય માટે થઈને સાણંદ, એક બાજુ પરિસ્થિતિ એવી થઈ કે સાણંદની ગૌશાળા પાંજરાપોળ જે મહાજન સંસ્થા છે એ સંસ્થાના વોટ્સઅપ મેસેજથી અમને જાણ થઈ કે તકરીબન 1200 જેટલા પશુઓ અહીંયા એમના ઢોરચારા માટે ઘાસચારા માટેની વ્યવસ્થા કરવાની હતી. એ વ્યવસ્થા માટે પછી ભારત માતા મંદિર સાણંદ અને સમન્વય પરિવારે વિચાર્યું કે આ શહીદોનો જે કંઈ પણ આપણે શહાદતને બિરદાવવાની છે અને એક બાજુ ગાયોના ઘાસચારાની વ્યવસ્થા પણ કરવાની છે, અને એ પહેલ અમે કરી. જે પહેલના અંતર્ગત અમને 3-3.5 લાખના ઘાસચારાનું દાન મળ્યું, જે આજે અમે બંને શહીદો ભરતસિંહ પરમાર અને ગંભીરસિંહ કાસેલાના નામથી આ ગાયો અને ભેંસો જે કંઈ પણ ઢોર છે ખોડા ઢોર છે એમને વિતરણ કરીએ છીએ અને આજે એમની શહાદતને સલામ કરીએ છીએ. જીવદયાના અભિયાનમાં કોરોનાની સ્થિતિમાં પોતાના જીવના જોખમે પણ યુવા કાર્યકરોની ટીમ સજ્જ બની હતી. નિસ્વાર્થ ભાવે યુવા કાર્યકરો આ અભિયાનમાં સામેલ થયા હતા. સમયની પણ પરવા આ યુવા કાર્યકરો કરીને જીવદયા એ શ્રેષ્ઠ ધર્મની ઉક્તિને સાર્થક કરે છે. તો જીવદયાની પ્રવૃત્તિમાં રથ યુવા કાર્યકરો કોરોનાથી સહેજ પણ ડરતા નથી અને કોરોના યોદ્ધાની જેમ અબોલ જીવરક્ષામાં રથ બન્યા છે. લોકડાઉન છે અથવા કોરોના જેવા ચેપીગ્રસ્ત રોગની અંદર ઘરની બહાર ના નીકળવું, પણ એ બધાથી ઉપર ઉઠી કાર્યકર્તા જ્યારે ઘરની બહાર સવારથી પોતાના શરીરની પણ ચિંતા કર્યા વગર સવારે જે નાસ્તો કર્યો હોય એ છોડી આખો દિવસ જ્યારે, કારણ કે લોકડાઉનના લીધે બહાર ચા નાસ્તાની કોઈ વ્યવસ્થા હોય નહીં, કોઈના ઘરે પણ ચા નાસ્તાની વ્યવસ્થા ના કરાય કારણ કે આમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવવું જરૂરી હોય છે, ત્યારે આ કાર્યકર્તાઓ
સવારથી પોતાના ઘરેથી નીકળી અને અલગ અલગ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિમાં જોડાતા હોય છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ બી જાળવવાનું, કોઈ સોશિયલ મીડિયાની ચિંતા કર્યા વગર, કોઈ પ્રસિદ્ધિની ચિંતા કર્યા વગર આ કાર્યકર્તાઓ નખશિખ ઘણું બધું કામ કરતા હોય છે. ને આમ અમને પણ કોરોનાનો ડર લાગતો હોય છે, પણ પહેલાં દેશ સંકટમાં આવો તો દેશને આ સંકટમાં છે, એટલા માટે આપણે આપણો જીવ પણ એ દેશને કુરબાન કરી, એટલા માટે પહેલે દેશનું આપણે વાક્ય ધારણ કરીને અને લોકોની સુરક્ષા માટે ખડે પગે રહીએ છીએ અને સુરક્ષાકર્મીઓને સાથે એમને મળીને એમને ખડે પગે હોય છે, એમને ઉકાળો અને ગરમ પાણીના ઉકાળા જેવું કરીને માસ્કનું વિતરણ કરીને જે ના હોય એને ગરીબ માણસોને અનાજનો પુરવઠો પહોંચે એના માટે અમે મદદ કરી રહ્યા છીએ. કરુણાના માધ્યમથી જીવદયા પાડી શકાય છે. જીવદયાની સાથે કોરોના સામે નાથવા પણ આ સેવકો સજ્જ છે. પરિણામે જ યુવા કાર્યકરો જીવદયા સાથે કોરોના યોદ્ધાની ભૂમિકા પણ ભજવે છે. ત્યારે કોરોનાને નાથવા પણ યુવા સેવકોએ સંદેશ આપ્યો છે. માસ્કની જરૂરિયાત, પછી સેનિટાઇઝર અને ઉકાળા આ બધું વિતરણ કરવામાં આવે છે. અત્યારે આ બધી મહામારી વચ્ચે ખાસ અબોલ જીવ અને પશુઓ કે જેનું કોઈ નથી, અત્યારે એવા સમયમાં રખડતા ઢોરો, અબોલ જીવો, ઘાયલ જીવો, એને માટે પણ અમે 101 મણ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે. જનસેવા એ જ પ્રભુ સેવા, સાથે જીવદયાનો ઉમદા સંદેશ પણ ત્રિવેણી સંસ્થા, મંતવ્ય ફાઉન્ડેશન, સમન્વય પરિવાર અને ભારત માતા મંદિર દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારે જીવો અને જીવવાદોની ભાવના ભાવી માનવ જીવ સાથે તમામ જીવની રક્ષા કરવાનો સંકલ્પ કરીએ. કેમેરામેન હાર્દિક ગજ્જર સાથે ઘનશ્યામ પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.